आणंद अमूलनी चेरमेन अने वाइस चेरमेन पद माटे आजे चूंटणी योजाई हती, जेमां चेरमेन पद माटे रामसिंह परमारे उमेदवारी नोंधावी हती, जेमां सामे कोई उमेदवार ना नोंधाता बिनहरीफ जाहेर थता तेमनो दबदबो जळवायेलो रह्यो हतो, ज्यारे वाइस चेरमेन पद माटे राजेन्द्रसिंह परमार अने राजेश पाठक द्वारा उमेदवारी नोंधाई हती, जेनी मतदान प्रक्रिया पूर्ण थई हती। આજની ચૂંટણીમાં ચેરમેન પદ માટે માત્ર રામસિંહ પરમારે જ ઉમેદવારી નોંધાવી હતી, જેને લઈને તેઓ અમૂલના નવા ચેરમેન તરીકે બિનહરીફ જાહેર થઈ ચૂક્યા છે, જ્યારે તેની સામે વાઇસ ચેરમેન માટે બે ફોર્મ ભરાયા હતા, જેને લઈને મતદાન કરવામાં આવ્યું હતું। હાઈકોર્ટના હુકમને લઈને મતદાન યોજાયું હતું, પરંતુ પરિણામ આગામી 24 નવેમ્બરના રોજ કોર્ટમાં સુનાવણી થયા બાદ જ જાહેર કરવામાં આવશે। તો આ બાજુ હાલ આજના વાઇસ ચેરમેન તરીકેના ઉમેદવાર રાજેન્દ્રસિંહ પરમારે પોતાના 9 ડિરેક્ટરોએ પોતાના તરફી મત આપેલો છે, તેથી તેમણે જીતનો દાવો કર્યો હતો। આજે નિયામક મંડળની અંદર ચેરમેન અને વાઇસ ચેરમેન તરીકે ચૂંટણી કરેલી છે, ડેપ્યુટી કલેક્ટર મારફતે ચૂંટણી થઈ છે, એ ચૂંટણીની અંદર ચેરમેન તરીકે મને જાહેર કર્યો છે। ચૂંટાયેલા સભ્યશ્રીઓએ અને સરકારના પ્રતિનિધિઓ બિનહરીફ તરીકે, બીજું કોઈ ફોર્મ ભરાયું નથી એટલે બિનહરીફ તરીકે ચૂંટણી ચેરમેન તરીકે થયો છું। વાઇસ ચેરમેનની અંદર બે ફોર્મ ભરાયા છે અને કોર્ટના નિયમ પ્રમાણે અને પેટીની અંદર મત સીલ કર્યા છે અને 24/11 કોર્ટની અંદર રજૂ કરશે અને કોર્ટ યોગ્ય રીતે એનો નિકાલ કરશે। મને સંપૂર્ણ વિશ્વાસ છે કે મારા તમામ ડિરેક્ટરોએ મારી તરફે મતદાન કર્યું છે। ખૂબ સારી રીતે ચૂંટણી પ્રક્રિયા પૂરી થઈ છે અને મારા 9માંથી 9 ડિરેક્ટરોએ મને આત્મવિશ્વાસ સાથે મારી સાથે મતદાન કર્યું છે। જ્યારે સુપ્રીમ કોર્ટ અને જ્યારે કોર્ટનો હાઈકોર્ટનું જ્યારે જજમેન્ટ આવશે ત્યારે ચોક્કસ હું વાઇસ ચેરમેન તરીકે વિજેતા બનીશ એવા મારા તમામ ડિરેક્ટરોએ મને આશીર્વાદ આપ્યા છે। મતદાન જ્યારે થયું હોય ત્યારે ખાનગી મતદાન થયું, પણ વિશ્વાસના આધારે હું ચાલું છું અને વિશ્વાસ ચોક્કસ મારામાં મૂક્યો છે, એનો મને ગૌરવ છે। આપને જણાવી દઈએ કે અમૂલ ડેરીની નિયામક મંડળની ચૂંટણીનું પરિણામ ગત 31 ઓગસ્ટના રોજ જાહેર થયેલું હતું, પરંતુ ચેરમેન અને વાઇસ ચેરમેન પદ માટે ચૂંટણીમાં સરકાર તરફથી 3 પ્રતિનિધિ નિમવા બાબતે વિવાદ ચાલી રહ્યો હતો, જે વિવાદને લઈને હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો અને કોર્ટે વચગાળાનો માર્ગ કાઢી અને ચૂંટણી પ્રક્રિયા યોજવાનું હુકમ કર્યું હતું, જેને લઈને મતદાન પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી। સચિન પટેલ, નિર્માણ ન્યૂઝ, આણંદ।